હેલો ડિયર ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં ઓકે આઈ હોપ બધા મજામાં હશો તો આપણે જે પરફેક્ટ ફોર માર્ક્સ છે એની સિરીઝ જે છે એનો લેક્ચર નંબર ત્રણ લઈને આવી ગયા છીએ તો આઈ હોપ દરેક વિદ્યાર્થીઓ જે છે એ આગળના બે લેક્ચર છે એ જોઈ અને પછી આ જે ટોપિક જોશે તો એને થોડી વધારે મજા આવશે અને પરફેક્ટ ફોર માર્ક્સ છે એ ટાર્ગેટ આપણો અચીવ થઈ શકશે રાઈટ ફ્રેન્ડ્સ ચલો તો આપણે પરફેક્ટ ફોર માર્ક્સમાં લેક્ચર નંબર ત્રણ જે છે એની અંદર જે ટોપિક આજે સ્ટડી કરાવવાના છીએ એનું નામ છે ક્રોસ આલ્ડોલ ક્રોસ આલ્ડોલ સંગનન અને બીજો જે આજે આપણે ટોપિક કરાવવાના છીએ એ છે ક્રોસ કેનિઝારો પ્રક્રિયા મિત્રો નીટ ટ્વેન્ટી ટ્વેન્ટી વનના સંદર્ભમાં આ જે ટોપિકો છે એ બહુ જ અગત્યના છે પણ એક સ્પષ્ટતા કરી દઉં કે ક્રોસ કેની જારો રિએક્શન છે એની સંભાવના બહુ ઓછી ક્રોસ આલ્ડોલ સંગણન છે એની ટ્રીક અને ટિપ્સ આ બંને છે એ આજના લેક્ચરની અંદર તમને સમજાવવાનો છું જેથી કરીને તમે ખૂબ સારા માર્ક્સ છે એ લાવી શકો મારો ઇન્ટેન્શન એવો છે કે આખા ગુજરાતના લગભગ બધા જ વિદ્યાર્થીઓ જે ટ્વેલ્થ સાયન્સમાં ભણે છે એ દરેકે દરેક વિદ્યાર્થીઓ સુધી આપણું કન્ટેન્ટ પહોંચે એમને ફ્રી એજ્યુકેશન આપવા માગું છું જેથી કરીને મિત્રો આપણે શિક્ષણનો એક ભગીરથ કાર્ય જે છે એ સહેલાઈથી થઈ શકે અને બહુ બધા ડોક્ટર્સ જે છે એ અને એન્જિનિયર છે એ બની શકે બરાબર છે તો લેટ સ્ટાર્ટ વિથ ગુડ મોટો એટલે કે સારા એવા હેતુથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ બરાબર છે તો આજનો ટોપિક જે છે એના માટે પહેલાં આગળના બે લેક્ચર જે છે એ તમે જોયેલા હોવા જોઈએ તો તમને લોકોને આ લેક્ચર નંબર ત્રણ જે છે એ સમજાશે ઓકે તો આપણે ચાલુ કરીએ એ પહેલાં દરેક મિત્રોને મારી નમ્ર વિનંતી છે મિત્રો લાઈક જો તમને વિડીયો ગમતો હોય તો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવું કરવાથી અમને મોટિવેશન મળી રહે કારણ કે ઘણી બધી મહેનતના અંતે વિડીયો બનતા હોય છે અને દરેક ગુજરાતનો વિદ્યાર્થી જુએ તો ઘણો બધો ફાયદો તેમને થઈ શકે બરાબર છે તમારા સજેશન પણ આવકાર્ય છે અને આની જે નોંધ છે એની પીડીએફ ફાઇલ છે એ પણ હું ડિસ્ક્રિપ્શનની અંદર મૂકું છું અને બીજા બે આગળના લેક્ચરના વિડીયોની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ બરાબર છે તો તમે લોકો જોજો બરાબર ઓકે તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ આપણો નવો જે લેકચર છે લેક્ચર નંબર ત્રણ ઓકે ઓકે મિત્રો લેક્ચર નંબર ત્રણ એનો ટોપિક છે ક્રોસ પેલા આપણે ભણશું ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા મિત્રો એક ખૂબ આનંદની વાત એ છે કે અહીંયાથી જે વસ્તુ સમજાવું છું ને ઘણા સ્ટુડન્ટના એવા રિવ્યુ આવે છે કે સર એક્ઝેક્ટલી અમને એ જ સમજાય છે ને હવે અમને આની ટેવ પડી ગઈ છે તો મિત્રો આ જે દસ પંદર મિનિટનો વિડીયો હોય ને એ તમારે આખો જુઓ જેથી કરીને તમે બોર્ડની પરીક્ષામાં પણ આ એટલું તમને હેલ્પફુલ થવાનું છે બરાબર છે અને શોર્ટકટ ટ્રીક મળશે એટલે નીટ અને જે જેવી પરીક્ષામાં તો ખૂબ જ ઉપયોગી છે ઓકે તો અભિનય તો કભી નહીં એટલે અહીંયા લખી દેવું અભિનય તો કભી નહીં તમે ખાસ આ આખો લેકચર છે એ જોજો દસ થી પંદર મિનિટનો ટાઈમ આપીને તો તમને શોર્ટકટ ટ્રીક પણ મળશે અને આવડશે પણ હવે આપણે આલ્ડુલ રિએક્શન છે એની અંદર જોયું તો આપણે આલ્ડુલ સંઘનનમાં કે ભાઈ આલ્ડિયાડ કે કીટોન એ સમાન હોય છે સમાન આલ્ડિયા કે સમાન કીટોન હોય છે રાઈટ મિત્રો સમાન કે સમાન કીટોન હોય છે હવે આપણે જે ક્રોસ છે એની અંદર અસમાન કે કીટોન હોય છે બરાબર છે એટલે એક આ બાબત છે એ તમારે લોકોએ ધ્યાનમાં રાખવાની છે દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ જોઈએ એક ઉદાહરણ થકી કે ભાઈ કઈ રીતે આને આપણે સમજી શકીએ તો હું અહીંયા મારે એક રિએક્શન છે તમને એક આવું ઉદાહરણ આપેલું હોય તો એ મારે તમને સમજાવવું છે કે દાખલા તરીકે તમને એક સી એચ થ્રી સી એચ ઓ એક આલ્ડીહાઈડ એટલે કે એસિડ આલ્ડીહાઈડ આપ્યો હોય બરાબર અને એક આપ્યો હોય દાખલા તરીકે પ્રોપેનોન અથવા એસિટોન આપેલો હોય એવું કહીએ સીએ થ્રી સી ઓએ થ્રી બરાબર છે હવે આ બંને જે છે એ સમાન મોલિક્યુલ નથી બરાબર છે એટલા માટે આ જે પ્રક્રિયા દર્શાવશે ખાસ યાદ રાખજો ડાયલ્યુટ આપણે બેઝ આલ્કલી લેવાનો છે એટલે હું અહીંયા મંદ લખું છું એ ખાસ ધ્યાન રાખજો એનએચની પ્રેઝન્સમાં દાખલા તરીકે આપણે રિએક્શન કરીએ બરાબર છે મંદ આલકલીની પ્રેઝન્સની અંદર અને બીજા સ્ટેપમાં આપણે એને હીટ આપશું તો કઈ પ્રોડક્ટ મળે છે એની આપણે ચર્ચા કરવાના છીએ અને આની તમને શોર્ટકટ ટ્રીક ટ્રીક પણ આપવાનો છું બરાબર છે ઓકે તો લેટ્સ વી વિલ સી ઇટ ઇઝ ઇન નેક્સ્ટ પેજ તો આપણે બીજા પેજની અંદર જોઈએ મિત્રો જુઓ તમે યાદ રાખજો તમને મને ઘણા મિત્રોના એવા પણ રિવ્યુ મળેલા છે કે સર ઇંગ્લિશની અંદર તો ઘણી બધી યુટ્યુબ ચેનલો જે છે એ આ રીતે સ્પષ્ટતાથી સમજાવતી હોય છે પણ ગુજરાતીની અંદર આ તમારી એક ચેનલ દ્વારા ઘણી બધા ડાઉટ્સ પણ સોલ્વ થાય છે અને આવા એક એક ટોપિક સોલ્વ કરી અને અમે એમસીક્યુ છે એ સોલ્વ કરી શકીએ છીએ જે અમને નીટ અને જેડવલીમાં હેલ્પફુલ હોય છે રાઈટ તો હવે આપણે અહીંયા જોયું કે ભાઈ આપણે પ્રક્રિયા કરવાની છે એસિટાલડી હાઈડ અને પ્રોપેનોનની તો એની સાથે આપણે પ્રક્રિયા કરીએ એટલે અહીંયા આપણે એ પ્રક્રિયા છે એ વિથ મિકેનિઝમ તમને ક્રિયાવિધિ ક્રિયાવિધિ સાથે સમજાવું છું બરાબર છે પછી આની તમને ટ્રી પણ આપવાનો છું તો સૌથી પહેલાં તમે લોકોએ શું લીધું એ જોઈ લઈએ તો કે સૌથી પહેલાં આપણે અહીંયા જે એસિટાલડીઆઈડા લીધેલો એને હું આ રીતે લખું છું સી એચ ઓ અને એક એચ છે એને મિત્રો હું આ રીતે દર્શાવું છું રાઈટ જો એક એચ જે છે એને હું અહીંયા દર્શાવું છું બરાબર છે હવે આ જે છે એ જ્યારે આ જ્યારે ડાયલ્યુટ એને હોય એને હોય એની પ્રેઝન્સમાં રિએક્શન કરશે એટલે આપણે એવું યાદ રાખવાનું છે અને મેં તમને લોકોને આની પહેલાંના લેક્ચરમાં તમે લોકોએ જો ન જોયો હોય તો આની પહેલાંનું લેક્ચર જે છે એ જોઈ લેજો એટલે તમને એની મિકેનિઝમ પણ સરળતાથી યાદ રહી જાય જનરલી આપણા ગુજરાતની અંદર મિકેનિઝમ જે છે એ બહુ ઓછા લોકો કરાવે છે અને ક્રેમ કરાવવાનું એટલે કે ગોખવાની ઘણા સ્ટુડન્ટો જે છે એને ટેવ હોય છે પણ કેમેસ્ટ્રી એક એવો સબ્જેક્ટ છે કે એને સમજવો પડે એને ગોખી ન શકાય બરાબર છે તો અહીંયા આપણે આ એને ઓ એચમાંથી એને પ્લસ અને ઓએચ માઇનસ આ છૂટું પડવાનું છે તો આ ઓએચ માઇનસ છે એ હાઈલી એસિડિક આ યાદ રાખજો હા મિત્રો હાઈલી એસિડિક જે હાઈલી એસિડિક કમ્પાઉન્ડ જે છે એને એ સાથે અટેચ થઈ એટલે કે આ એચ પ્લસ જે છે એના ફોર્મમાં અટેચ થશે અને આ બંધ જે છે એના ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા એઝ ઇટ ઇઝ જે છે આ કાર્બન પાસે પહોંચી જશે એટલે કે પહેલાં સ્ટેપની અંદર આપણે જોઈએ તો આ એચ ટુ ઓ જે છે એ રિમૂવ થાય છે એટલે એચ ટુ જે છે એ રિમૂવ થયો સેકન્ડ થિંગ્સ છે એ આપણને શું જોવા મળે છે તો કે હવે આપણે અહીંયા એવું જોઈ શકીએ કે અહીંયા

આલ્ડોલ કન્ડેન્સેન ભણીએ છીએ એટલે હવે બીજો જે મોલિક્યુલ મેં તમને લોકોને અહીંયા દર્શાવેલો કે ભાઈ હવે આપણે આની પ્રોપેનોન સાથે રિએક્શન કરવાના છે તો આની પ્રોપેનોન સાથે રિએક્શન કરશું એટલે કંઈક પ્રોપેનોનનો અણુ છે એ આવો હોય સીએચ થ્રી સી ડબલ બોન્ડ ઓ સીએચ થ્રી રાઈટ હવે આ જે છે કાર્બ એના એન છે અને આ જે કાર્બ એનાયન છે એ ન્યુક્લિયો ફાઇલ તરીકે વર્તશે ન્યુક્લિયો ફાઇલ હંમેશા કોના ઉપર એટેક કરવાની ટ્રાય કરે તો તમને લોકોને મિત્રો ખબર છે કે એ ઓલવેઝ એવી ટ્રાય કરવાનો છે કે જેના ઉપર આંશિક ધન વીજભાર હોય ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીજભાર હોવાનો છે એટલે આ જે નેગેટિવ ચાર્જવાળો કાર્બન છે એ અહીંયા આ કાર્બન છે એની સાથે અટેક થાય મિત્રો હવે એ જ્યારે અટેચ થાય એટલે ઓબ્વિયસ છે કે બરોબર એ જ ટાઈમે આ જે ડબલ બોન્ડ છે એના ઇલેક્ટ્રોન જે છે એ કાર્બનાઇલ કાર્બન છે ત્યાંથી ઓક્સિજન જે છે એના તરફ શિફ્ટ થાય તો તે આ ન્યુક્લિયો ફાઇલ છે એની સાથે અટેચ થઈ શકે બરાબર છે હવે આવું થાય એટલે તરતને તરત આપણને જે પ્રક્રિયા જોવા મળવાની છે એ કંઈક આવી જોવા મળવાની છે એ જોઈએ આપણે જુઓ હવે આવો એક વચ્ચે ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ જોડાશે બરાબર છે તો અત્યારે તો મિકેનિઝમ સાથે સમજાવું છું પછી છેલ્લે તમને લોકોને ટ્રીપ્સ ટીપ્સ આપીશ ટીપ્સ આપીશ એટલે એટલા માટે છેલ્લે આપીશ કે પહેલાં તમે જો માહિતીથી કરો તો ટીપ્સ છે એ તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે ઓકે તો હવે બસ સ્ટેપ બાય સ્ટેપ આપણે બધી વસ્તુ છે એ જોડતા જવાની છે એટલે આપણને આન્સર છે એ મળતો જશે તો આપણે જોઈએ કે ભાઈ આ સી એ થ્રી છે એને હું પહેલા લખી નાખું છું તો તમે અહીંયા ધ્યાન રાખજો પૂરેપૂરું રાઈટ મિત્રો ઓકે તો જો સૌથી પહેલા સી એચ થ્રી લખું છું સી એચ થ્રી જે છે આ સાઈડથી લખવાની શરૂઆત કરું છું એટલે કે સી એચ થ્રી પછી આ જે કાર્બોનિલ કાર્બન છે આ ઇલેક્ટ્રોન જે છે એ ઓક્સિજન પર શિફ્ટ થઈ ગયેલો છે એટલે ઓ માઇનસ એવું દર્શાવું છું અને આ કાર્બોનાઇલ કાર્બન છે એના સાથે યાદ રાખજો આ કાર્બોનાઇલ કાર્બન છે એની સાથે બીજો આ જે કાર્બન છે અટેચ થઈ જાય છે એટલે સી એચ ટુ અને સી એચ ઓ પણ હજી એક આ કાર્બન સાથે સીએચ થ્રી જોડાયેલો છે એ સીએચ થ્રીને હું અહીંયા દર્શાવું છું ઓકે એટલે આ ટાઈપનો એક કમ્પાઉન્ડ છે એ ફોર્મ થશે હવે આ કમ્પાઉન્ડ જે છે ફોર્મ થાય બરાબર છે ત્યાર પછી કેવી સિચ્યુએશન છે એ જનરેટ થાય છે એ હવે તમને લોકોને સમજાવું છું તમે લોકો જુઓ મિત્રો હવે કેવું થશે કે ભાઈ આ જે છે એ ડાયલ્યુટ સોલ્યુશન છે એટલે એ પાણીમાં એને હોય પેટલાઇટ નાખીને બનાવેલું હોય એટલે આ જે સોલ્યુશનની અંદર પાણી જે છે એ હોવાનું એટલે એચ પ્લસ અને ઓએચ તો આ એચ પ્લસ જે છે પાણીમાં નો એ આ ઓક્સિજન સાથે કમ્બાઈન થાય અને આ આલ્ડિયા યાદ રાખજો આલ્ડીયાડ અને આ આલ્કોહોલ એટલે આપણી આલ્ડોલ નીપજ જે છે આલ્ડોલ નીપજ એ ફોર્મ કરશે બરાબર છે કેવી રીતે કરશે શું એની ફાઇનલ પ્રોડક્ટ છે એ હવે તમે પણ લખી શકો બરાબર છે હું દર્શાવું છું જોઈએ બરાબર છે તો એ આપણી ફાઇનલ પ્રોડક્ટ જે છે ஆல்ડોલ પ્રોડક્ટ એ કંઈક આવી થઈ જશે હું સીધી જ લખી નાખો છું અ જોઓ મિત્રો તો CH CH 3 C એ CH3 હતું હવે O સાથે H જોડાઈ ગયો એટલે અહીંયા OH થઈ ગયો પછી સી એચ ટુ અને સી એચ ઓ આ રીતે આપણને પ્રોડક્ટ જે છે એ મળે છે અને આ પ્રોડક્ટ છે એ આપણી આલ્ડોલ પ્રોડક્ટ છે બરાબર છે એવું તમે આગળના વિડીયોમાં સમજેલા છો આગળના વિડીયો બંને જોયેલા હશે લેક્ચર વન ને ટુ તો આ સરળતાથી સમજાશે અને બોડ જેડબલી અને નીટ દરેકની અંદર ખૂબ જ અગત્યનો એવો ટોપિક છે રાઈટ ઓકે અને જો મજા આવતી હોય અને સમજાતું હોય તો મિત્રો તમે લોકોને એક ખાસ નમ્ર અપીલ છે કે તમે જાજામાં જાજા સબસ્ક્રાઈબર તમારા ફ્રેન્ડ સુધી આ વિડીયો જે છે એને શેર કરો રાઈટ ઓકે તો આ અલ્ડોલ જે નીપજ છે હવે આપણે આનું સંગઠન કરશું એટલે કે આને હીટ આપશું એટલે અહીંયા જે આલ્ફા પોઝિશન છે ત્યાંથી હાઇડ્રોજન અને બીટા પોઝિશન જે છે ત્યાંથી ઓએચ એટલે કે એચ છે એ દૂર થશે એનાથી પણ તમે લોકો માહિતગાર છો કઈ જગ્યાએથી ક્યાંથી શું દૂર થાય છે એ તમને લોકોને બતાવી દઉં છું જો અહીંયાથી હાઇડ્રોજન દૂર થશે અહીંયાથી ઓએ દૂર થશે એટલે એચ જે છે એનો મોલિક્યુલ છે એ દૂર થાય છે રાઈટ એટલે આપણને અહીંયા જોવા મળશે સી એચ થ્રી સી સી એચ થ્રી હવે અહીંયા ડબલ બોન્ડ બે એચમાંથી એક એચ જાય એટલે સી એચ બોન્ડ સી એચ ઓ તો આ જે છે એ આલ્ડોલ સંકલનના અંતે મળતીની પદ છે જેને આપણે ઇનાલ કહીએ છીએ અને તમે આનું આયુપેક નામ છે એ આપી શકો બરાબર છે એટલા હવે તમે લોકો કેપેબલ છો રાઈટ ઓકે તો આ આપણી જે છે એ ફાઈનલાઇઝ પ્રોડક્ટ જે છે એ આપણને મળી ગઈ બરાબર છે તો ફાઇનલાઇઝ પ્રોડક્ટ જે છે એ આપણને ક્રોસ આલ્ડોલની વિથ મિકેનિઝમ જે છે એ આપણને મળી ગઈ ઓકે મિત્રો તો આ જે છે એ સિસ્ટમેટિકલી તમને કઈ રીતે આ આપણી ફાઇનલ પ્રોડક્ટ મેળવવી એ સમજાવ્યું હવેના સ્ટેપની અંદર તમને લોકોને ઝડપથી ટ્રીકને ટિપ્સ આપીશ કારણ કે તમને લોકોને એવી માહિતી છે કે ભાઈ જ્યારે આલ્ડિયાઇડ જે છે એ પણ અલગ હોય અને કીટોન પણ અલગ હોય ત્યારે એને આપણે આલ્ડોલ કન્ડેન્સેશન નહીં પણ ક્રોસ આલ્ડોલ કન્ડેન્સેશન કહીશું બરાબર છે અથવા તો એક આલ્ડીયાડ છે એ આલ્ડિયા હોય બીજો છે એ પ્રોપેનાલ હોય બરાબર છે બંને આલ્ડિયાઇડ અલગ અલગ હોય ત્યારે પણ આપણે ક્રોસ આલ્ડ આલ્ડોલ જે છે એનો જ ઉપયોગ કરશું શું કામ આવું મિત્રો કારણ કે જો જ્યારે રિએક્શન મિક્સચર છે એ કમ્બાઇન થાય ત્યારે એવું પણ શક્ય છે કે ડાયલ્યુટ પ્રેઝન્સમાં આલ્ડિયાડ છે એસિડ આલ્ડિયાઇડ એસિટ આલ્ડિયાઇડના અણુ સાથે પ્રક્રિયા કરે પ્રોપેનોન છે એ પ્રોપેનોનના અણુ સાથે પ્રક્રિયા કરે એવું પણ બની શકે કે એસિટાલડીઆઈડ છે એ પ્રોપેનોન સાથે અને પ્રોપેનોન છે એ એસિટાલડીઆઈડ સાથે પ્રક્રિયા કરી શકે બરાબર છે તો આવી રીતે તમે ગણતરી કરો ને તો એસિટાલડીઆઈડ એસિટાલડીઆઈડ સાથેની એક નીપજ પ્રોપેનોનની પ્રોપેનોન સાથેની એક નિપજ એ બીજી નીપજ બને આપણી પછી એવી રીતે એસિટાલડીઆઈડની પ્રોપેનોન સાથે એ ત્રીજી અને પ્રોપેનોનની એસિટાલડીઆઈડ સાથે એ ચોથી આવી રીતે ચાર પ્રોડક્ટ મળે તો હવે આવી રીતે ચાર પ્રોડક્ટ છે એ આપણને બધું આવડી ગયા પછી ઝડપથી ફટાફટ કેવી રીતે લખવી બરાબર છે તો એની સુપર ટ્રિક છે એ અહીંયા તમને લોકોને હું આપું છું તો અહીંયા પૂરેપૂરું ધ્યાન રાખજો બરાબર છે તો આપણે અહીંયા સુપર ટ્રીક છે એ સમજવા જઈ રહ્યા છે તો સુપર ટ્રીક ફોર વોટ क्रॉस ஆல்ドोल रिएक्शन बराबर છે સુપર ટ્રીક છાય ઓકે क्रॉस ஆல்ડોલ પ્રક્રિયા માટે તો દરેક ખાસ ધ્યાન રાખજો હવે એક પ્રોડક્ટ તો તમે લોકો એ લખી નાખી બરાબર છે તો હવે બીજી પ્રોડક્ટ જે છે એના માટેની બહુ શોર્ટકટ ટ્રીક છે એ તમને લોકોને આપું છું હવે માની લો કે તમારે પહેલાં તમે એસિટાલડીઆઈડ હતો બરાબર છે એમાંથી ન્યુક્લિયો ફાઇલ બનાવેલો એની પાસે આલ્ફા કાર્બન હતો હવે તમે એવું કરો કે પ્રોપેનોન છે બરાબર છે એની એમાંથી પ્રોપેનોનમાંથી તમે જે ન્યુક્લિયો ફાઇલ તમારે બનાવવાનો છે કેન્દ્ર અનુરાગી એ તમે બનાવો સપોઝ ત્યાંથી એક એચ જે છે એ રિમૂવ થાય છે તો હવે જો શોર્ટકટ ટ્રીકમાં આપણે એવું કરીએ કે એ જો પ્રોપેનોન હોય તો તમારે લોકોએ શું કરવાનું બહુ અગત્યની ટ્રીક છે તમે કાંઈ જ આગળનું નહીં તમને ખબર હોય ને તો પણ તમને અત્યારે જે ટ્રીક આપું ને એની અંદર સમજાઈ જશે બરાબર છે ઓકે હવે સૌથી પહેલાં છે એક દર્શાવવાની અંદર મારે આ એક ધ્યાન રાખવાનું હતું જો સૌથી પહેલાં હું આ બેને દર્શાવું છું સીએ થ્રીને એ આ રીતે દર્શાવું છું પછી એસિટોનનો મોલિક્યુલ જે છે એ આ રીતે લખીને પૂરો કરું છું હવે બીજો એસિટોન જે છે બરાબર છે એ એસિટોન એસિટોન સાથેની પ્રક્રિયામાં દર્શાવું છું હવે બીજો જે છે એ આલડીઆઈટ છે તો આલડીઆઈટ છે તો તમને દર્શાવતા આવડે છે બરાબર છે આ રીતે દર્શાવું છું રાઈટ પછી આ જે સી ડબલ બોન્ડ ઓ છે એ અને એક એચ તો હવે મિત્રો ખાસ અગત્યનું સાવ સિમ્પલી એકદમ શોર્ટકટ ટેકનિક થ્રુ કઈ રીતે આપણને આની પ્રોડક્ટ મળે એ યાદ રાખવાનું છે સિમ્પલી આ બે વસ્તુ જે છે અહીંયાથી તમે એચ ટુને દૂર કરો જો મેં જ્યાં સર્કલ કરેલું છે તે ધ્યાન રાખજો બાકીની પ્રોડક્ટ લખી નાખો એટલે તમારી પ્રોડક્ટ જે છે એ ફોર્મ થઈ ગઈ યસ વાવ બરાબર તો આટલી સિમ્પલી તમે પ્રોડક્ટ મેળવી શકશો જો હવે તમારે શું લખવાનું છે એ સમજાવું સાવ સહેલું છે તમારે હવે બાકીનું રિમેનિંગ છે એ લખવાનું હું અહીંયાથી લખવાની શરૂઆત કરું છું સી એચ થ્રી સી એચ અહીંયા હવે ડબલ બોન્ડ સી એચ આ સી એચ લખો છે ત્યારબાદ સી ડબલ બોન્ડ ઓ અને સી એચ થ્રી લ્યો આ તમારી પ્રોડક્ટ થઈ ગઈ કે જ્યારે એસિટોન જે છે એ પ્રોપેનાલ સાથે રિએક્શન કરશે ત્યારે બરાબર છે ડાયલ્યુટ NaOH ની પ્રેઝન્સમાં તો ડાયલ્યુટ NaOH અને બીજું છે એ ડેલ્ટા તો તમે સીધી જ પ્રોડક્ટ લખી શકો બરાબર છે મજા આવીને છોકરાઓ બરાબર તો હવે એની પછી જે છે એ નેક્સ્ટ ટીપ્સ છે એ આપણે જોઈએ તો આ હજી બીજી પ્રોડક્ટ મળી હવે એવી રીતે હજી ત્રીજી પ્રોડક્ટ જે છે એ આપણે એક તો એસિટાલડી હાઈટ છે બરાબર છે એની એસિટાલડી હાઈટ સાથેની રિએક્શન પણ દર્શાવવી પડશે તો સિમ્પલી જો તમારે લોકોએ શું કરવાનું આ સી એચ સી એચ ઓ છે બે એચ છે એને આ રીતે દર્શાવી દઉં છું પછી બાકીનો જે સી એચ ઓ લખો એ સી એચ ઓ આ સાઈડ લખવાનું અને અહીંયા સી એચ થ્રી એવું લખી નાખવાનું હવે સિમ્પલી આ બંને જે છે એ જ્યારે એસિટાલડીઆઈડની એસિટાલડીઆઈડ એટલે કે આલ્ડોલ નીપત છે એ તો એ પણ આપણને ક્રોસ આલ્ડોલ દરમિયાન મળે ટોટલ મેં તમને સમજાવ્યું એમ ચાર પ્રોડક્ટ છે એ મળવાની છે બરાબર છે યાદ રાખજો મિત્રો તો આપણે અહીંયા જોઈ શકીએ કે અહીંયા પાછું આપણે આ એચ છે એને રિમૂવ કરી દઈએ ડાયલ્યુટ એનએચ અને ડેલ્ટાની પ્રેઝન્સમાં બરાબર છે તો આપણને અહીંયા સરસ મજાની એવી પ્રોડક્ટ જે છે એ મળવાની છે સી એચ થ્રી સી એચ અહીંયાથી જોતા જજો ત્યારબાદ ડબલ વોન આ સી એચ અને સી એચ ઓ એટલું સિમ્પલ છે કે તમે આ ટેકનિક થ્રુ ઇઝીલી પ્રોડક્ટ જે છે એ મેળવી શકો છો બરાબર મિત્રો તો આઈ હોપ સમજાતું હશે બરાબર છે દરેક વિદ્યાર્થીઓને રાઈટ તો લાઈક કરજો શેર કરજો અને તમારું મેઇન કામ મિત્રો મારાવતી જે મારું એમ છે ગુજરાતના દરેક વિદ્યાર્થીઓને મફત શિક્ષણ ફ્રીમાં શિક્ષણ છે એ મળી રહે વિદ્યા મળી રહે બરાબર છે જેથી કરી અને ઘણા બધા ડૉક્ટરો જે છે બનાવવાનું ભગીરથ કાર્ય મારા હાથે થાય દેટ ઇઝ માય એમ બરાબર છે આ મિશન છે ને સક્સેસફુલ બનાવવા માટે તમને લોકોને જો આખો જ વિડીયો જોજો મજા આવતી હોય ટ્રીક જે છે સમજાતી હોય તો તમે તમારા ફ્રેન્ડ્સને શેર કરી અને સબસ્ક્રાઈબ કરવાનું કહી શકો છો રાઈટ અને ત્રણ પ્રોડક્ટ હવે અંતિમ પ્રોડક્ટ છે એના માટે તમે પણ ટ્રાય કરો બરાબર છે તો જુઓ અહીંયા હું તમને લોકોને દર્શાવું છું બહુ ઇઝીલી હવે તો તમને યાદ રહી ગયું હોય દાખલા તરીકે આપણે હવે પ્રોપેનોનની પ્રોપેનોન સાથે કરવી પડશે એટલે અહીંયા પ્રોપેનોનનો સીએ થ્રી જે છે એને હું આ રીતે દર્શાવું છું પ્રોપેનોન હવે બીજો જે પ્રોપેનોન છે એને આ રીતે દર્શાવો સીએ થ્રી એનો સી ડબલ બોન્ડ ઓ કારણ કે મારે એચ દૂર કરવો છે એટલે આ રીતે ગોઠવેલું છે બીજું કંઈ જ નથી કોઈ રોકેટ સાયન્સ નથી બરાબર મિત્રો ઓકે તો હવે તમે લોકો જુઓ આ જે છે એ અહીંયાથી એચ ટુઓ રિમૂવ થઈ જશે ડાયલ્યુટ એને આલ્કલી અને ડેલ્ટાની પ્રેઝન્સમાં તો હવે આપણને ફાઇનલાઇઝ પ્રોડક્ટ જે મળવાની છે એમાં ખાસ ધ્યાન રાખજો મિત્રો જોજો તમે પણ ઇઝીલી લખી શકશો હું અહીંયાથી શરૂઆત કરું છું આ પહેલો કાર્બન છે વચ્ચેનો જેની સાથે ઓ અટેચ હતો ને આપણે એચ ટો દૂર કર્યો એની સાથે બે મિથાઈલ સમૂહ જોડાયેલા છે એટલે એક મિથાઈલ આ રીતે લખો છું બીજો મિથાઈલ છે એ અહીંયા લખું છું હવે એ સીધો તે આ સી એચ સાથે જોડાયેલો છે બરાબર છે ઓકે એટલે આપણે હવે આ બે જે છે ગ્રુપ એને છોડી દીધા ત્યારબાદ આ જે છે એને સી એચ ટુ જે છે એ રિમૂવ થઈ ગયો પછી ડબલ બોન્ડ સી એચ બોન્ડ સી ડબલ બોન્ડ ઓ સી એચ થ્રી રાઇટ તો અહીંયા તમે લોકો જોઈ શકો છો આ જે છે એ આપણી ફાઇનલ પ્રોડક્ટ છે તો અહીંયા તમને લોકોને ચારે ચાર ફાઇનલ પ્રોડક્ટ છે એ મળી ગઈ અને આ જે આખી સંપૂર્ણ પ્રક્રિયા છે બરાબર છે એક તમને આખું વિથ મિકેનિઝમ સમજાવ્યું અત્યારે જે હું ગોળ રાઉન્ડ કરી રહ્યો છું એ આપણી પ્રોડક્ટ નંબર ચાર છે જો આગળની પ્રોડક્ટ છે આ જે પ્રોડક્ટ નંબર છે એ આપણી પ્રોડક્ટ નંબર ત્રણ છે પછી એવી રીતે અહીંયા જે તમને પ્રોડક્ટ જોવા મળેલી છે એ આપણી પ્રોડક્ટ નંબર બે છે અને એની આગળ જે આપણને પ્રોડક્ટ જોવા મળે છે એ આપણી પ્રોડક્ટ નંબર એક છે તો આટલી આ ચારે ચાર પ્રોડક્ટ છે એ આપણને જોવા મળે છે બરાબર છે ત્યારબાદ હવે આ જે સમગ્ર માહિતી થઈ બરાબર છે હવે તમે લોકો એટલા તૈયાર થઈ ગયેલા છો કે ભાઈ તમે ઇઝીલી આ જે છે શોર્ટકટ ટેકનિક અને ટ્રીક થ્રુ બરાબર છે તમે આ જે ક્રોસ આલ્ડોલ છે એ સમજ્યા ત્યારબાદ હવે ઝડપથી ક્રોસ સ્કેની ઝારો જો અહીંયા ધ્યાન રાખજો ક્રોસ કેની ઝારો ક્રોસ કેની ઝારો પ્રક્રિયા હવે જો ક્રોસ કેનીઝારો પ્રક્રિયા છે ને મિત્રો એના માટે કેનીઝારો પ્રક્રિયા આવડવી જરૂરી છે બરાબર છે છતાં તમને લોકોને ના ખબર હોય તો આની પહેલાંનો લેક્ચર જે છે એની અંદર તમે કેની પ્રક્રિયા જે છે એક્સરે યુટ્યુબ ચેનલની અંદર મેં એનો વિડીયો મૂકેલો છે તો તમે એ જોઈ શકશો બરાબર છે તો ક્રોસ કેની સારો પ્રક્રિયા જે છે એ કેની પ્રક્રિયા છે એ આવડતી હોય ત્યારબાદ સરખી રીતે સમજી શકાય બરાબર છે તો હવે ક્રોસ કેનિઝારો પ્રક્રિયા જે છે એના માટેનો આપણો એઈમ જે છે એ આપણે જોઈએ એક ઉદાહરણ દ્વારા એની પણ તમને ટ્રીકને ટિપ્સ આપી દઉં એટલે ઇઝીલી તમે સમજી શકશો બરાબર છે તો તમને લોકોને કેટલીક આવશ્યક શરતો કેનિઝારો છે એના માટેની ખબર છે કે ભાઈ કમ્પાઉન્ડ જે છે સંયોજન એ આલ્ડીઆઈડ હોય પાછું એવું આલ્ડિયાઇડ જેની પાસે આલ્ફા હાઇડ્રોજન ન હોય બરાબર આ ખૂબ અગત્યની બાબત છે બરાબર યાદ રાખજો આવું શીખડાવેલું ત્યારબાદ બીજી બાબત જે છે એ એ સમજાવેલી કે આ પ્રક્રિયા જે છે એ તમે રેડોક્સ પ્રક્રિયા ભણ્યા એમ રિડક્શન એકના એક જ મોલિક્યુલ જે છે એનું રિડક્શન એકનું રિડક્શન એક નું ઓક્સિડેશન એટલે આપણે એવું કહી શકીએ એકના એક જ મોલેક્યુલ નું રિડક્શન ઓક્સિડેશન થતું હોય ને ત્યારે એને આપણે ડિસપ્રપોસનેશન પ્રક્રિયા એવું કીધેલું બરાબર છે હવે અહીંયા જ્યારે આપણી પાસે બે અલગ અલગ આલ્ડિયા બે અલગ આલ્ડિયા એ કઈ પ્રક્રિયા આપશે એ ક્રોસ કેનિઝારો બરાબર છે તો એ ક્રોસ કેનિઝારો પ્રક્રિયા આપશે કારણ કે કેનિઝારો પ્રક્રિયાની અંદર આપણે જોયું હતું કે એકનું આપણને રિડક્શન થઈ અને આલ્કોહોલ મળતું હતું અને બીજાનું ઓક્સિડેશન થઈ બે સમાન આલ્ડિયાઇડ હોય તો એક મોલ છે એનું આપણને રિડક્શન થઈને આલ્કોહોલ મળતું હતું બીજાનું ઓક્સિડેશન થઈને આપણને એનો સોડિયમ અથવા તો પોટેશિયમ સોલ્ટ મળતો હતો બરાબર છે અને એક ખાસ એ બાબત પણ આપણે યાદ રાખવાની છે કે આ આપણે કોન્સન્ટ્રેટેડ મીડિયાની અંદર કેની સારો પ્રક્રિયા કરીએ છીએ બરાબર છે ઓકે તો હવે ક્રોસ કેન પ્રક્રિયા છે એ તમને લોકોને શોર્ટમાં સમજાવી દઉં છું બરાબર છે ઓકે એટલે આજના લેક્ચરની આપણે સમાપ્તિ કરશું અને આ બે સુપર ટ્રીક જે છે એ તમને જેડબલી અને નીટ જેવી પ્રક્રિયામાં નીટ જેવી પ્રક્રિયામાં ખૂબ જ ઉપયોગી થશે બરાબર મિત્રો ઓકે તો હવે આપણે ક્રોસ કેન જે છે એનું એક ઉદાહરણ લઈ અને પ્રક્રિયા જે છે એ સમજવાની ટ્રાય કરીએ તો અહીંયા તમે લોકો જુઓ હું એક બેન્ઝાલડી નો અણુ લઉં છું હવે આ બેન્ઝાલડી નો અણુ જે છે એ જ્યારે ફોર્માલડી સાથે પ્રક્રિયા કરશે તમે અહીંયા જોઈ શકો છો કે બંને પાસે આલ્ફા હું માર્કર બદલાવીને તમને દેખાડું છું કે બંને પાસે આલ્ફા હાઇડ્રોજન જે છે એ નથી આલ્ફા હાઇડ્રોજન નથી બરાબર છે ઓકે તો આ બંને જ્યારે પ્રક્રિયા કરશે કારણ કે એની ચારે ચાર વેલેન્સી છે એ પૂરી થઈ ગઈ છે આ કોન્સન્ટ્રેટેડ એનએચની હાજરીમાં પ્રક્રિયા કરશે એને આપણે હીટ આપીએ એટલે હવે ખૂબ અગત્યની ટ્રીક સુપર ટ્રીક યાદ રાખજો મિત્રો આ ટ્રીક છે ને એટલી બધી અગત્યની છે કે જ્યારે તમે ક્રોસ કેનિઝારો પ્રક્રિયા કરતા હોવ ત્યારે ક્રોસ કેનિઝારોમાં નાના અથવા ઓછા કાર્બન વાળા સંયોજન ઓક્સિડેશન અને મોટાનું રિડક્શન કેટલું સરળ બનાવી દીધું તમને લોકોને તો તમે લોકો જોઈ શકો છો કે જ્યારે આપણે હવે આ જે છે એનું આપણે કોન્સન્ટ એટલે જે આપણને નાનો એટલે કે ઓછા કાર્બન ધરાવે છે એનું ઓક્સિડેશન થઈ અને એનો સોડિયમ ક્ષાર મળશે હવે તમને એવી ખબર હોવી જોઈએ કે કેનિઝારો પ્રક્રિયા આગળ ભણ્યાને એમાં આપણે જોયું હતું કે એકનું ઓક્સિડેશન થઈને એનો સોડિયમ ક્ષાર મળે અને બીજા જે છે અણુ એમાંથી આલ્કોહોલ મળે રિડક્શન થઈને એટલે આનું સોડિયમ ક્ષાર લખું છું એચ સી ઓ ડબલ બોન્ડ ઓ અને એન એ આ માઇનસ અને આ પ્લસ બરાબર અને બીજો મોલિક્યુલ જે આપણને મળવાનો છે એ અહીંયા લખી દઉં છું મળશે આપણને એસિડ છે એનો ક્ષાર મળશે બરાબર છે તો આ હતી તમારા માટે ખૂબ અગત્યની એવી સુપર બરાબર છે કોના માટેની તો કે ક્રોસ કેનીઝારો પ્રક્રિયા માટેની બરાબર છે તો જ્યારે નાનો ઓછા કાર્બન ધરાવતા હશે એનું તમારે ઓક્સિડેશન કરવાનું અને બાકી નાનું રિડક્શન કરવાનું બરાબર છે તો થેન્ક યુ ફ્રેન્ડ્સ કે તમને લોકોને મજા આવી હશે રાઈટ ઓકે તો આપણે દરેક મિત્રોને નમ્ર વિનંતી કે જો મજા આવી હોય અને ટ્રીક ગઈ હોય તો તમે લાઈક આપો આપણી ચેનલને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ઓકે બાય થેન્ક યુ